ધ્વનિ મિત્રો આગળના વિડિયોની અંદર છે આપણે કંપ વિસ્તાર આવૃત્તિ તેના વિશે છે આપણે અભ્યાસ કરી ગયા હવે આગળનો જે વિભાગ આપેલો છે મિત્રો 13.6 જેમાં શ્રાવ્ય અશ્રાવ્ય ધ્વનિ 13.6 શ્રાવ્ય અશ્રાવ્ય ધ્વનિ તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો જોઈએ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ मित्रों आपने जानिए छे के ध्वनिनी उत्पत्ति माटे आपने कंपन करता पदार्थनी जरूर पड़े छे शुं आपने बधा ज कंपन करता पदार्थोना ध्वनि छे ते सांभळी शकीए छे ध्वनि मित्रों क्यारे उत्पन्न थाय छे जरे कोई पण पदार्थ छे के वस्तु छे तेमां कंपन छे अनुभवे ते समय दरमियान छे ते ध्वनि छे ते उत्पन्न थती होय छे बराबर छे पण मित्रों दरेक वखते कंपन થતો હોય છે તે સમય દરમિયાન જે ધ્વનિ છે જે ઉત્પન્ન થતો હોય છે તે આપણે સાંભળી શકીએ છીએ તો મિત્રો હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી 20 કંપન મિત્રો થતા હોય 1 સેકન્ડની અંદર બરોબર છે તો એનાથી જ્યારે ઓછા કંપન થતા હોય तो ते समय दरमियान छे मित्रों ए जे ध्वनि होय छे ते आपणे सांभळी शकता नथी आवा ध्वनि छे એટલે અશ્રાવ્ય ધ્વનિ કહેવાય એવા જે ધ્વનિ હોય ને કહેવાય તો મિત્રો તો અશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે અને અશ્રાવ્ય ધ્વનિ છે મિત્રો તેને ઇંગ્લિશ ની અંદર ઇન્ફ્રાસોનિક તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જો આપણે લખેલું છે અશ્રાવ્ય ધ્વનિ છે વિચાર ધ્વનિ કે 20 હર્ટ્ઝ થી ઓછી અને 20 હર્ટ્ઝ થી વધારે આવૃત્તિ વાળા ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી એને અશ્રાવ્ય ધ્વનિ કહે છે અશ્રાવ્ય ધ્વનિ એટલે કેટલા તો કે 20 હર્ટ્ઝ થી ઓછી અને 20000 હર્ટ્ઝ થી વધારે આવૃત્તિ વાળા ધ્વનિ જે મનુષ્ય સાંભળી શકતો નથી બરોબર છે તો તેને અશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે આગળ છે મિત્રો બીજી બાજુ 20000 કંપન પ્રતિ સેકન્ડ કરતા વધારે આવૃત્તિ વાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે છે તે અશ્રાવ્ય છે આ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા છે 20 હર્ટ્ઝ થી 20000 હર્ટ્ઝ છે મનુષ્ય છે કેટલા હર્ટ્ઝ સુધીનો અવાજ છે મિત્રો સાંભળી શકે પ્રશ્નની અંદર એવું પૂછાય તો 20 હર્ટ્ઝ થી કરી અને 20000 હર્ટ્ઝ સુધીનો જે અવાજ તે ધ્વનિ જે હોય છે તે મનુષ્ય છે તે સાંભળી શકતો હોય છે તો મિત્રો 20 હર્ટ્ઝ થી 20000 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ મર્યાદા ધરાવતો ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ હોય છે તો શ્રાવ્ય એટલે કે સાંભળી શકાય તેવો અને અશ્રાવ્ય એટલે સાંભળી ન શકાય તેવો આપણે છે કેટલા હર્ટ્ઝ સુધીનો અવાજ છે આપણે સાંભળી શકીએ તો 20 હર્ટ્ઝ થી કરી 20000 હર્ટ્ઝ સુધીનો અવાજ છે જે ધ્વનિ હોય છે તે સાંભળી શકીએ છીએ 20000 થી ઉપર જો હર્ટ્ઝ માં અવાજ ધ્વનિ છે તે જઈલો જાય તો પણ છે આપણા માટે સાંભળવું અશક્ય છે સાંભળી ન શકીએ અને નીચે 20 હર્ટ્ઝ થી નીચેનો અવાજ હોય તો પણ આપણે સાંભળી શકીએ નહીં એટલે જે કંઈ સાધનો મિત્રો સ્પીકર ને કંઈ જે બનાવવામાં આવે છે બરાબર એમાં સાઉન્ડ ક્યાં સુધીનો હોય છે રિસર્ચ થી કરીને 20000 સુધીનો બનાવવામાં આવે છે જેથી મનુષ્ય જે તેને સાંભળી શકે હવે આગળ છે વિભાગ આપેલો છે 13.7 ઘોંઘાટ અને સંગીત ઘોંઘાટ કોને કહેવાય અને સંગીત કોને કહેવાય તે હવે આપણે સમ જોઈએ આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ છે સાંભળીએ છીએ શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે ઘણી જાતના ધ્વનિઓ છે ઘણી જાતના અવાજો છે તે આપણને સાંભળવા મળે છે દરેક જે અવાજ આવતો હોય તેનાથી આપણને ખુશી આનંદનો અનુભવ છે તે થાય છે શું ક્યારે ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે અમુક ધ્વનિ કાન માટે રુચિકર લાગે છે જ્યારે અમુક લાગતા નથી અમુક મિત્રો તમે સોંગ જે સાંભળતા હોય બરાબર છે તો તમને ગમશે ઈચ્છે સાંભળવા ગમશે સંગીતમય હોય છે અવાજ છે આવતા હોય ક્યારેક તમે રોડ ઉપર જતા હોય અને પાછળથી કોઈક બાઇક લઈને આવતો અને ચરમ જોરશોરથી છે હોરન વગાડવા માંડે બરાબર એક ધરો હોરન ચાલુ રાખે તો તમને તે જે ધ્વનિ હોય છે તે ગમશે નહીં કર્ણપ્રિય હશે
જેના કારણે તે તમને ગમતું નથી એટલે આવો આપણે જોતા હોઈએ છીએ. ધારો કે તમારી પડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે, શું કન્સ્ટ્રક્શન સ્થળ પરથી આવતો ધ્વનિ રુચિકર લાગે છે? આપણા ઘરની બાજુમાં કોઈ મકાન છે, ચણાઈ રહ્યું છે, મોટું બિલ્ડિંગ છે, બંધાઈ રહ્યું છે, તો કન્સ્ટ્રક્શનના જે સાધનો જે બધા હોય મિત્રો, બરાબર, તેનો અવાજ છે તે આવી રહ્યો હોય, બરાબર, મોટા મોટા અવાજ છે આવી રહ્યા હોય થોડી થોડી વારે, તો શું આપણને ગમે છે? તો મિત્રો આપણને તે ગમતા નથી. શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? ટ્રક અને બસના જે હોર્ન મારવામાં આવે તો શું એ આપણે ધ્વનિ છે ગમે છે? હોર્ન મારતા હોય, બરાબર છે, તો આપણે થોડી પડીને ઉભા રહી જઈએ કે આ ભાઈ હોર્ન મારો, મજા આવે, આનંદ આવે, તેમાં કોઈ પણ જાતનો આપણને આનંદ છે આવતો નથી. આવા અરુચિકર ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે. ઘોંઘાટ છે કોને કહેવાય? જે આપણે ગમતો નથી, અરુચિકર જે અવાજ છે એને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોંઘાટ કહે છે. કર્ણ એટલે કાન, પ્રિય પ્રિય, કાનને જે પ્રિય નથી એવો જે મોટો અવાજ જે છે આવતો હોય તો ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ કે અસ્તવ્યસ્ત અવાજોને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. કાનને જે પ્રિય ન હોય મિત્રો એવો જે મોટો અવાજ આવતો હોય તેને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્નની અંદર પૂછે કે ઘોંઘાટ કોને કહે છે? તમે જવાબમાં લખી શકો કે મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી એને ઘોંઘાટ કહે છે. કાનને પ્રિય ન હોય તો અવાજ મોટો આવતો હોય તો તેને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈએ, ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? ક્લાસની અંદર બેઠા હોય મિત્રો, એક વ્યક્તિ જ્યારે બોલતું હોય, બરાબર છે, તો આપણે બધા સાંભળતા હશું, આપણે મજા આવશે, બરોબર, તમને મજા આવે, તમને પણ મજા આવે. પણ એક સાથે જ્યારે બધા બોલતા હશો તો કોણ શું બોલે છે એ વસ્તુ સમજાશે નહીં, અને તે કાનને ગમે તેવો પણ અવાજ હશે નહીં. જો થોડી વાર વધારે એ અવાજ રહેશે તો એકબીજા કોઈને ગમશે નહીં, જેને ઘોંઘાટ કહેવામાં આવે છે. બીજી બાજુ સંગીતવાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો, આનંદ લો છો. સંગીતનો ધ્વનિ એ કાનને ખુશી આપે છે. મિત્રો સંગીતના જે સાધનો હોય છે તેમાંથી જે ઉત્પન્ન થતો ધ્વનિ હોય છે તેને આપણે માણીએ છીએ, તેનો આનંદ છે આપણે લઈએ છીએ. આપણને ખ્યાલ છે, કોઈ તમે સિરિયલ જોતા હોય ટીવીમાં, પિક્ચર છે એ જોતા હોય, પછી ટીવીની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, તો દરેકની અંદર બેકગ્રાઉન્ડ સંગીત છે તે મૂકેલું હોય, બરાબર, એ સંગીતના કારણે જ એ વસ્તુનો તમે આનંદ છે અને લુપ્ત છે તમે ઉઠાવી શકો છો. નવા નવા ગીત બનાવવામાં આવે તો એમાં જે સંગીતની નવી નવી ધૂન બનાવી અને તેમાં ગીતનું સર્જન છે એ કરવામાં આવતું હોય છે, અને તેના કારણે આપણે જ્યારે ગીત સાંભળીએ તો આપણે તેનો આનંદ છે મળે છે. શું કામ? કારણ કે એ સંગીતમય છે, એ સંગીતનો ધ્વનિ છે, અને સંગીતનો ધ્વનિ હોય છે મિત્રો તે આપણને કાનને પ્રિય હોય છે તેવો હોય છે. સંગીતનો ધ્વનિ કોને કહે છે? તો સંગીતના વાદ્યો વડે ઉદ્ભવતો ધ્વનિ, સંગીતના વાદ્યો વડે ઉદ્ભવતો ધ્વનિ ધ્વનિ જે કર્ણપ્રિય હોય છે, કેવો હોય છે? કર્ણપ્રિય, એટલે કાનને ગમે તેવો હોય છે, એને સંગીતનો ધ્વનિ કહે છે. સંગીતના વાદ્યો, વાદ્યો એટલે કે સાધનો, સાધનો દ્વારા છે, સંગીતના જે સાધનો છે તેના દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ છે, કર્ણપ્રિય, કાનને ગમે તેવો હોય છે, એને સંગીતનો ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રશ્નની અંદર પૂછાય તો તમે જવાબમાં છે તે લખી શકો. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ, સંગીત ધ્વનિ છે. સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે છે, પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો બને તો શું તે કર્ણપ્રિય રહેશે? હાર્મોનિયમ હોય, સિતાર હોય મિત્રો, બરાબર, તો તેમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો તે સંગીતનો ધ્વનિ કહેવાય. પણ એનો જો અવાજ મિત્રો મોટો કરી દેવામાં આવે તો તે સંગીતનો ધ્વનિ રહેશે? તો મિત્રો ના, જ્યારે કોઈ પણ કર્ણપ્રિય સંગીત તમે સાંભળો છો, કાનને ગમે તેવું સંગીત, જે સંગીતનો ધ્વનિ સાંભળો છો, જો તેનો અવાજ તમે વધારી દો, તમે જોર શોરથી ઓગાળતા હોય, બરાબર છે, તો પછી તે સંગીતનો ધ્વનિ રહેતો નથી, તે ઘોંઘાટ બની જાય છે. શું બની જાય છે? ઘોંઘાટ બની જાય છે. ખૂબ જ મોટા અવાજ ઓગાળતા હોય, બરાબર, સ્ટુડિયા મોટા મોટા મૂકીને, તો
કદાચ એક માટે આનંદ રહેતો હશે પણ બીજા માટે તે ઘોંઘાટ બની જાય છે, બીજાને તે ગમતો નથી. હવે આગળ છે મિત્રો 13.8 વિભાગ છે આપેલો છે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ સામાન્ય રીતે મિત્રો આપણે જોઈએ તો જે પર્યાવરણની અંદર છે અમુક જે અનિચ્છનીય ફેરફારો જે થાય છે મિત્રો, બરોબર, જે ઈચ્છનીય નથી, જે હકીકતે નુકસાનકારક છે પર્યાવરણ માટે, એવા જે ફેરફારો થાય છે તો તેને પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આવું જે પ્રદૂષણ છે મિત્રો તે છે ધ્વનિનું પ્રદૂષણ. તો જે મિત્રો તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો, હવામાં અનિચ્છનીય વાયુ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. હવાના પ્રદૂષણ વિશે આપણે અભ્યાસ છે મિત્રો કરી ગયા સાતમા ધોરણની અંદર. હવાનું પ્રદૂષણ પણ એ કહેવાય કે હવાની અંદર છે અમુક જે અનિચ્છનીય છે કણો રહેલા હોય છે અને અનિચ્છનીય વાયુઓ જે રહેલા છે તેનું પ્રમાણ વધી જાય તો તેને હવાનું પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિ હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. તો આ જ રીતે જે રીતે મિત્રો અનિચ્છનીય વાયુ અને કણો છે જો હવાની અંદર વધી જાય, બરોબર છે, તો તેને હવાનું પ્રદૂષણ કહેવાય છે. તે જ રીતે અનિચ્છનીય જો અવાજ છે ધ્વનિ છે તેનું પ્રમાણ છે જો વધી જાય, બરોબર છે, તો તેને ધ્વનિનું પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. તમે ધ્વનિ પ્રદૂષણના થોડા સ્ત્રોતની છે યાદી બનાવી શકો. મોટે ભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે, મુખ્ય એના કારણો જે આપણે જોઈએ કે ધ્વનિનું પ્રદૂષણ છે તે કઈ રીતે થાય છે. તો વાહનોનો અવાજ, તમે રોડ ઉપર નીકળો ત્યારે તમને ખબર પડે કે કેટલો બધો અવાજ છે આવી રહ્યો છે. સામાન્ય રીતે શું હોય કે આપણે દરરોજનું થતું હોય, બરોબર છે, આપણે ખ્યાલ નથી રહેતો હોતો, બરોબર છે, પણ તમે ક્યારેક અનુભવ એનો કરો તો તમને ખ્યાલ પડે કે મેં એનો અવાજ છે કેટલો આવે છે. તે વિસ્ફોટ જેમાં ફટાકડાનું મોટું પણ સામેલ છે, કોઈ મોટા વિસ્ફોટ છે એ થતા હોય, બરોબર છે, કે પછી આપણે સુત્રી બોમ્બ જેવા મોટા મોટા ફટાકડા છે એ ફોડતા હોય, બરોબર છે, તેના કારણે પણ ધ્વનિનું પ્રદૂષણ છે તે થાય છે. મશીનો, લાઉડ સ્પીકર એમાંથી પણ છે મોટા મોટા કારખાના હોય કે ઉદ્યોગો હોય તો તેની અંદર ઘણા બધા મોટા મોટા મશીનો છે તે રાખેલા હોય છે. બીજા નંબરમાં ઊંચા અવાજે અમુક લાઉડ સ્પીકરો છે કે મોટા મોટા સ્પીકરો છે તે વગાડવામાં આવતા હોય, બરોબર છે, તો તેના દ્વારા પણ છે તે ધ્વનિનું પ્રદૂષણ છે તે થાય છે. મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈ ઘરના થોડા ઉપકરણો, કુલર, એર કન્ડિશનર્સ બધા ધ્વનિ પ્રદૂષણ છે તે ઉત્પન્ન કરે છે. મિત્રો રસોઈ ઘરની અંદર છે આપણે ઘણી જાતના સાધનો છે તે રાખેલા હોય છે, બરોબર, કોઈ કુલર ઘરની અંદર હોય, એર કન્ડિશનર છે, બરોબર, આ બધા સાધનો દ્વારા છે તે ધ્વનિનું પ્રદૂષણ છે તે ઉત્પન્ન થતું હોય છે. મીન્સ કે અવાજનું પ્રદૂષણ છે તે વધી જાય છે. મોટા મોટા જે ઉદ્યોગ કારખાની અંદર મશીનો જે ગોઠવેલા હોય છે, બરોબર, તેના દ્વારા પણ છે ધ્વનિનું પ્રદૂષણ છે તે ફેલાતું હોય છે. ધ્વનિ, હવે આગળ વિભાગ આપેલો છે ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ છે. ધ્વનિનું પ્રદૂષણ થાય મિત્રો તો તેનાથી કઈ જાતનું છે તે નુકસાન થાય છે તો તે હવે જોઈએ. શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બને છે. જો વધારે પ્રમાણમાં ઘોંઘાટવાળા સ્થળોમાં આપણે રહેતા હોઈએ તો મિત્રો આપણા સ્વાસ્થ્ય સંબંધે છે અમુક હાનિકારક અસરો છે શરૂ થવી ચાલુ થઈ જાય છે. જેમ કે અનિદ્રા, હાઇપરટેન્શન, ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે. અનિદ્રા કોને કહેવાય મિત્રો? કે નિંદ્રા ન આવે, રાતના સમયે અમુક કે સૂતા હોય તો તેને નિંદ્રા છે નથી આવતી, કારણ કે જો સૂઈ શકતા હોય મિત્રો, ખાઈને જ્યારે નિંદ્રા આપણે જરૂર હોય ત્યારે આપણે સૂઈ શકતા હોય, બરાબર છે, તો આપણું સ્વાસ્થ્ય સારું હોય તો જ આપણે સૂઈ શકતા હોય,
અમુક લોકો એવા છે કે જેને રાતના સમયે છે જેને સુવાનો સમય હોય ત્યારે પણ તેને નિંદ્રા આવતી નથી. આ અનિંદ્રાનું કારણ શું છે? તો કે ઘોંઘાટ. બીજો હાઇપરટેન્શન. અમુકને મિત્રો હાઇપરટેન્શન ખૂબ જ ચિંતા છે તે વધી જાય છે માનસિક રીતે, અને બ્લડ પ્રેશર છે તેનું હાઈ લેવલ ઉપર છે તે ચાલ્યું જાય છે, અને બીજી ઘણી બધી જે શ્વાસે સંબંધિત બીમારીઓ છે તેને થઈ જાય છે. આ બધી છે ધ્વનિ પ્રદૂષણને કારણે ઉત્પન્ન થાય છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામચલાઉ કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. મિત્રો સતત જ્યાં વધારે ધ્વનિ છે એવી જગ્યાઓ પર છે વ્યક્તિ કોઈ કાર્ય કરતો હોય તો તેની સાંભળવાની શક્તિ છે તે ઓછી થઈ જાય છે, ઓછું સાંભળી શકે. તમે તેને ઊંચા અવાજે કહો તો તે સાંભળી શકે છે, બાકી ધીમે ધીમે તમે વાત કરતા હોય સામાન્ય રીતે તો તે સાંભળી શકતો નથી. બીજા નંબરની અંદર આપણે કહીએ તો ઘોંઘાટને કારણે છે માણસનો સ્વભાવ છે તે ચીડિયો બની જાય છે. નાની નાની વાતની અંદર છે તે ગુસ્સે થવા લાગે છે. કોના કારણે? તો કે અવાજના પ્રદૂષણ, ઘોંઘાટને કારણે છે આવી બધી વસ્તુ છે તે બનતી હોય છે. હવે છેલ્લો આ પાઠનો ભાગ આપેલો છે મિત્રો ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો. ધ્વનિ પ્રદૂષણ છે તેને નિયંત્રણ છે તે કઈ રીતે કરી શકાય? તો મિત્રો ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સાચી વાત છે મિત્રો કે ભાઈ આપણે ઘોંઘાટ છે તેને નિયંત્રણ કરવો હોય તો તેના સ્ત્રોત ઉપર જ નિયંત્રણ કરી દેવો જોઈએ. જે સ્ત્રોત છે મિત્રો બરાબર તેના ઉપર જ કંટ્રોલ છે આપણે કરી દેવો જોઈએ. દાખલા તરીકે આપણે ખ્યાલ છે કે ભાઈ તમાકુમાંથી બનેલી જે પ્રોડક્ટ્સ છે તેનો ઉપયોગ તમે કરો તો મિત્રો તમને કેન્સર થાય છે બરાબર. કેન્સરમાંથી આપણે બચવું હોય તો શું કરવું પડે કે ભાઈ એની પ્રોડક્ટ જે છે તેનાથી જ આપણે દૂર રહીએ બરાબર છે. બજારની અંદર ઉપલબ્ધ હોય શકે પણ આપણે એનાથી દૂર થઈ જવાનું જો આપણા શરીરને છે એ કેન્સરથી બચાવવું હોય તો. તો તેવી જ રીતે ઘોંઘાટ છે મિત્રો તેનાથી આપણે ઘોંઘાટથી આપણે મુક્તિ મેળવી તો શું કરવું પડે કે ઘોંઘાટના જે ઉત્પન્ન કરતા જે સાધનો છે બરાબર છે તેને જ આપણે નિયંત્રણમાં રાખી દેવા જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે? આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો અને ઘરેલુ ઉપકરણોમાં સાયલેન્સર લગાવવા જોઈએ. હા મિત્રો ઉપયોગ કદાચ એવું બની શકે કે સાધનો આપણે કરવો જ પડે એમ છે તો પછી શું કરવું? ઉપાય તરીકે એક વસ્તુને આપેલી છે કે સાયલેન્સર લગાવી દેવું જોઈએ. કોઈ મોટી બસ હોય, ટ્રક હોય, જે પરિવહનના સાધનો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જાય તેને પરિવહન કહેવાય બરાબર છે. લઈ જવું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પરિવહન કરતા સાધનો કે બસ છે, ટ્રક છે, આ જે બધા સાધનો છે મિત્રો મોટા મોટા, તો તે સાધનોની અંદર સાયલેન્સર લગાવવું ખાસ જરૂરી છે. પછી આકાશની અંદર ઉડતું પ્લેન હોય તો પણ ભલે સાયલેન્સર જો લગાવવામાં આવે મિત્રો તો તેના કારણે ઘોંઘાટ છે તેનું પ્રમાણ છે તે ઘટી જશે. અને હાલની અત્યારના સમયની અંદર આપણે જોઈએ મિત્રો તો જે વાહનો જે હવે નવા નવા જે આવે છે તેની અંદર ખૂબ જ સારા સાયલેન્સરો હોય છે. કદાચ કોઈ ફોર વ્હીલ હોય બરાબર છે તો તેની અંદર પણ તમે સાયલેન્સર જુઓ કે ચાલુ થાય છે તેમ છતાં આપણને ખબર નથી પડતી કે ભાઈ ફોર વ્હીલ છે ત્યારે ચાલુ થઈ ગયું. ખૂબ જ સારી ક્વોલિટીના અત્યારે સાયલેન્સર છે તે આવી ગયા છે, ખૂબ સારી બાબત છે તે કહી શકાય. એટલા માટે જેને એમ કીધું કે ભાઈ ઘોંઘાટને જો ઓછો કરવો હોય તો આપણે આવા બધા સાધનો છે તેની અંદર સાયલેન્સર લગાવવા છે તે ખાસ જરૂરી છે. રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ કરી શકાય? જ્યાં લોકો રહે છે તેવી જગ્યા ઉપર ધ્વનિનું જે પ્રદૂષણ છે મિત્રો તેને કઈ રીતે નિયંત્રણ કરી શકાય? તો મિત્રો ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીનું રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. કોઈ કારખાના કેવા હોય કે જેમાંથી અવાજ આવતો હોય, કાર્ય મીન્સ કે એના કાર્ય જે થઈ રહ્યું છે તેના કારણે અવાજ આવી રહ્યા છે મોટા મોટા બરાબર છે. તો બને તો એવા જે કારખાના છે તો એવા કારખાનાઓને જ્યાં લોકો રહે છે તે વિસ્તારથી દૂર બારોબાર છે એવા કારખાના છે તે સ્થાપવા જોઈએ. બીજા નંબરમાં
ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારની દ્રષ્ટિએ સ્થાપવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. મિત્રો, જે વાહનો લોકો ઉપયોગ કરે છે અહીંયા આપણે સિટીની અંદર, ટુ વ્હીલ બરાબર છે, અમુક ફોર વ્હીલ છે, એ વાહનોનો ઉપયોગ જે કરવામાં આવે છે તો તેના હોર્ન છે તેનો બને તેટલો આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ. અમુક તો ખાલી શોખ ખાતર એમના હોરન છે વગાડતા હોય, અમુકને આદત પડી ગઈ હોય હોરન વગાડવાનું, બરાબર છે, કારણ કે વાગી જતું હોય આદત હોય, હોરન ન વગાડે તે એને મજા ન આવતી હોય એના જેવું હોય, અમુક શોખ ખાતર એમના હોરન વગાડતા હોય છે, તો હોરનનો ઉપયોગ એ રીતે નથી કરવાનો. ક્યારેક જરૂરત પડે અને સામેના વ્યક્તિને જાણ થાય કે ભાઈ તમારું વાહન છે એ જઈ રહ્યું છે, બરાબર છે, અને જાણ કરવા માટે આપણે ક્યારેક હોરનનો ઉપયોગ કરવાનો છે. એવી રીતે હોર્નનો ઉપયોગ કરવામાં આવે તો ઘોંઘાટ છે તે ઓછો થાય. આગળ છે ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ જેથી ઘોંઘાટ વેચાણો સુધી ન પહોંચી શકે. હવે મિત્રો, આપણે સ્પીકર છે ઘણીવાર એવો બનતો હોય કે ભાઈ ઘરની અંદર સ્પીકર આપણે લીધેલા હોય તો ઊંચા ઊંચા અવાજે છે અમુક વ્યક્તિઓ છે તે વગાડતા છે તે હોય છે, જેના કારણે આજુબાજુના લોકો જે હોય છે તેને ઘણી બધી સમસ્યા છે તે થતી હોય છે આપણા કારણે, બરાબર. આપણા આનંદ માટે છે આપણે ઘણી વાર ઊંચા અવાજે વગાડતા હોય, આજુબાજુમાં ઘણા બધા કોઈ નાના બાળકો છે તે સૂતા હોય, કોઈ વૃદ્ધ માણસ છે બીમાર હોય તો તેને આવા અવાજો છે તેના માટે એ વસ્તુ અનુકૂળ હોતી નથી, તેના માટે એ ઘોંઘાટ છે. તો બને ત્યાં સુધી આપણા ઘરની અંદર આપણે જે સ્પીકર વગાડતા હોય, બરાબર છે, તો આપણને સંભળાય એટલા વગાડવા, આપણે બાજુવાળાને સંભળાવવા માટે વગાડવાના નથી, એટલે એ બાબતનું પણ છે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ઘોંઘાટ છે તે ઓછો થઈ શકે એમ. ત્યારબાદ એને કીધું છે કે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ જે રોડ છે, રસ્તાઓ છે તેની આજુબાજુ અને મોટી મોટી જે બિલ્ડિંગો છે, ઇમારતો છે, તેની આજુબાજુમાં છે તે વૃક્ષો છે તે ઉગાડવા જોઈએ. કારણ કે વૃક્ષો મિત્રો છે તે અવાજ ધ્વનિ છે તેનું શોષણ કરે છે, જેના કારણે ઘોંઘાટ છે તે ઓછો થઈ જાય છે. એટલા માટે કોઈ રોડ રસ્તા હોય કે કોઈ ઇમારતો હોય તો તેની આજુબાજુમાં છે તે વૃક્ષો ઉગાડવા જરૂરી છે જેથી ઘોંઘાટ છે તે રહેઠાણો સુધી ન પહોંચી શકે. હવે છેલ્લે એક માહિતી માટે આપણને એક કોષ્ટક આપેલું છે મિત્રો, તે જોઈ લઈએ ત્યારબાદ પાઠ પૂર્ણ થાય છે. એમાં આપેલ છે આપણને શ્રવણ ક્ષતિ, હિયરિંગ ઇમ્પેરમેન્ટ. ઘણા લોકો છે એને સાંભળવાની ખામી હોય છે, સાંભળી શકતા નથી, અવાજ છે તે એમને સંભળાતો નથી, આવી ખામી છે ઘણાને સર્જાતી હોય છે જેને શ્રવણ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ તેના વિશે માહિતી આપેલી છે. સંપૂર્ણ શ્રવણ ક્ષતિ જે ભાગ્ય જ હોય છે અને તે સામાન્ય રીતે જન્મથી જ હોય છે. સંપૂર્ણ શ્રવણ ક્ષતિ મીન્સ કે સાંભળી જ નથી શકતો, બે માંથી એક કાનમાં પણ થોડુંક પણ એને સંભળાતું નથી, એવું ભાગ્ય જ કોકની અંદર છે તે જોવા મિત્રો મળતું હોય છે. અને તે સામાન્ય રીતે જન્મથી હોય છે, જન્મતા જ એને એ ક્ષતિ એ ખામી છે એને સર્જાણી હોય છે. આંશિક અશક્તતા સામાન્ય રીતે કોઈ બીમારી ઈજા કે ઉંમરને કારણે છે તે હોય છે. સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર પડે છે. મિત્રો, ઘણી વાર છે કે આંશિક થોડી ઘણી છે તે સાંભળવાની શ્રવણ શક્તિ હોય તો તેની થોડી ઘણી છે તે ક્ષતિ હોઈ શકે છે, અને આવા જે ક્ષતિવાળા બાળકો હોય છે તો એને ખાસ પ્રકારની દેખભાળ છે રાખવાની ખૂબ જ જરૂર પડે છે. આવા બાળકો સંકેત ભાષા શીખીને અસરકારક રીતે સંપર્ક કરી શકે છે. સંકેતની ભાષા ઈશારાથી આંગળીઓ વળે છે ભાષા આવે થોડી ભાષા શીખી અને અસરકારક રીતે બીજાનો સંપર્ક છે તે કરી શકે છે. કારણ કે બોલવાની ક્રિયા એ સાંભળવાની ક્રિયાના પરિણામ સ્વરૂપે વિકસે છે. મિત્રો, તમે કંઈક વસ્તુ સાંભળો ત્યારબાદ તમે બોલતા હોય, બરાબર, જો સાંભળવા જ ન મળે તમને કઈ રીતે તમે બોલી શકો? સાંભળવાની શક્તિ જો તો ન હોય વ્યક્તિને તો એ બોલી પણ શકતો નથી, કારણ કે સાંભળે તો બોલી શકે ને, બરાબર છે. એટલે એમ કીધું છે એને કે બોલવાની ક્રિયા એ સાંભળવાની ક્રિયાના પરિણામ સ્વરૂપે વિકસે છે.
તેથી શ્રવણ અશક્તતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે. જો તેને ઓછું સંભળાતું હોય મિત્રો તો તે બોલતો હોય કોઈ પણ વસ્તુ તો તેની અંદર પણ અશક્તતા છે તે જોવા મળે છે અને સારી રીતે તે બોલી શકતો નથી. પ્રાયોગિક સાધનોને એટલે ટેકનોલોજીકલ ડિવાઇસીસ શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારને શક્ય બનાવી દીધું છે. અત્યારે મિત્રો એવા સાધનો આવી ગયા છે બરાબર છે કે તે અવાજ હોય છે તેનો મોટો કરી અને અંદર છે એ જાય એવા સાધનો છે તેના દ્વારા વ્યક્તિ છે તે સાંભળી શકે છે. જો થોડી ઘણી એને ક્ષતિ હોય તો તેની અંદર છે તે આ સાધનો દ્વારા છે તેને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ટેકનોલોજી છે શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણી કરણીની વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી શકે છે. જે આ શ્રવણ ક્ષતિ છે તેની જે ખામીઓ છે મિત્રો તેની રહેણી કરણી છે તેની વ્યવસ્થામાં જો સુધારો મિત્રો કરવો હોય બરાબર છે તો તેમાં સમાજ છે પોતાનું યોગદાન છે તે વ્યવસ્થિત રીતે છે તે આપી શકે છે. તો મિત્રો આપણે અહીંયા 13મો જે પાઠ છે ધ્વનિ જે પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે અને આપણે મિત્રો છે કે હોમવર્ક આપવામાં આવે છે તો એ હોમવર્ક છે વ્યવસ્થિત રીતે કરજો સમજો વ્યવસ્થિત રીતે અને વ્યાખ્યા મોસ્ટ ઓફ વિજ્ઞાનની અંદર શું કે વ્યાખ્યા બધી આપેલી હોય તો એ વ્યાખ્યા છે ખાસ પાકી કરવી જરૂરી છે. વ્યાખ્યા પણ છે સાથે સાથે પાકી કરતા જઈએ જેથી આગળના ધોરણની અંદર છે તમને તે જ વસ્તુ છે ફરી પાછી આવે તો વળી પાછું તમારે પાકું ન કરવું અને ફરી પાછું યાદ ન રાખવું અને નવી જે વસ્તુ આવશે તો તમને શીખવા મળશે. હવે આગળનો પાઠ 14મો આપેલો છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો બરાબર છે તો તેનો મિત્રો આપણે અભ્યાસ છે તે આગળના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.